तो खेडूतों माटे वर्षना सौथी मोटा अने सारा समाचार छे चोमासाने लईने सौथी मोटा समाचार छे चोमासु सारु रहेवानु अनुमान छे अल नीनो नु आजे असर छत्ता पण चोमासु सारु रहेशे आ साथे गुजरातमां नहीं जोवा मळे अल नीनो नी मोटी असर हवामान निष्णांत परेश गोस्वामी नु अनुमान छे खानगी हवामान संस्थाना दावा प्रमाणे आ वखते अल नीनो नु वर्ष होवाथी पण वरसाद ओछो थतो होवानी मान्यता छे अल नीनो नी असर न थवानुं हवामान निष्णांतनुं अनुमान छे। આ વખતે અલનીનો જે આપણે સ્થાપિત થવાનો છે એવા સંકેતો મળી રહ્યા છે। અલનીનો એટલે શું, પહેલાં તો આને સમજવાની જરૂર છે, કેમ કે ઘણા બધા લોકોએ અલનીનો સ્થાપિત થશે આ વાત સાંભળીને લોકોમાં એક ડર ફેલાયેલો છે કે ભાઈ અલનીનો સ્થાપિત થશે તો વર્ષ નબળું થઈ જશે। આ માન્યતા ખોટી છે। અલનીનોની સાથે સાથે બીજા પેરામીટરો શું સંકેત આપે છે એ મહત્ત્વનું હોય છે। આ વર્ષે જોવા જઈએ તો અલનીનો સ્થાપિત થશે, છતાં પણ 2023નું વર્ષે નબળું તો નહીં થાય એવું અત્યારે અમને લાગી રહ્યું છે। જેનું મેઇન કારણ છે કે જે અલનીનો છે એની સાથોસાથ જે શોર્ટ ટાઈમના જે પેરામીટરો છે જેમાં ખાસ કરીને આયોડી છે, એમજેઓ છે, આ જે છે ને એ પોઝિટિવ જણાઈ રહ્યા છે, અને એ પોઝિટિવ હોવાને કારણે એમાં પણ ખાસ કરીને એમજેઓ છે એ વધારે પડતા પોઝિટિવ રહે એવું એક અમારું અનુમાન છે, જેને કારણે આ વર્ષે ચોમાસું છે તે સારું થશે। અને અલનીનોની અસર છે એ ગુજરાત ઉપર કમસે કમ નબળા વર્ષ તરીકે નહીં જોવા મળે એવું અમે માનીએ છીએ। તો આ સાથે ગુજરાત માટે સારા સમાચાર, ચોમાસું ખેંચાય તો નર્મદામાંથી વધુ પાણી મળશે। નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મીટિંગમાં નિર્ણય લેવાયો છે ગુજરાતને 11.7 મિલિયન એકર ફીટ પાણી મળશે। અગાઉ ગુજરાતને 9 મિલિયન એકર ફીટ પાણી મળતું હતું, ઇતિહાસમાં પ્રથમ વખત આટલું પાણી ગુજરાતને સીઝનમાં મળશે। तो हवे बात करिए आस्था ना महा